નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ એક વિષય હિન્દી. આજે આપણે હિન્દીની અંદર વર્કબુકમાં એ સે એને સ્વર શીખવાનો છે, તો જેને એ કહેવાય. તો એની અંદર આનાથી પહેલાં પણ આપણે એક એ શીખી ગયા, એમાં કોઈ માત્રા લાગેલી નથી, પણ આમાં તમે જોઈ શકો છો એ કરીને ઉપર એક માત્રા છે, એટલે કે હવે જે શબ્દો આવશે એની અંદર બે માત્રા લાગશે, બરાબર. એની એક માત્રા અને એક જે ઉપર લગાવેલી છે એની એક માત્રા, એટલે કે બે માત્રાવાળા શબ્દો બનશે. તો એ છે એનક. એનક એટલે શું? તો એનક એટલે કે ચશ્મા, તમે ચિત્રમાં જોઈ શકો છો. તો એ છે એનકનો વળાંક ઉચ્ચાર આપણે કેવી રીતે કરાય એ શીખીશું. તો ચાલો, એ છે એનક. તો તમે એ શીખી ગયા, તો એ તો તમને આવડતો જ હશે, અને ઉપર એક માત્ર કરી દઈએ એટલે એ થઈ ગયો. ચાલો, તો એ સે એના બોલી બોલીને તમારે એકદમ સારા અક્ષરથી એ સે એનક લખવાનો છે. તો આના નીચે જે ઘરકામ આપેલું છે એમાં પણ તમારે એ સે એનક લખવાનો છે. ત્યાર પછી સ્વાધ્યાય 11, જોડકા જોડો. તો આવા જોડકા તમે પહેલેથી જોડેલા જ છે, પણ આ શબ્દો કેવા છે બાળકો? બે માત્રાવાળા, જોઈ શકો છો ને. તો મૈ મેદાન, વૈભવ, ગવૈયા, છપૈયા, તૈરના, કૈલાશ, દૈનિક, વૈશાખ, સૈનિક, નૈનીતાલ, બજવૈયા, ભૈયા, પૈદલ, કનૈયા. તો તમે જોઈ શકો છો કે બધા શબ્દોની ઉપર બે માત્રા આપેલી છે. આનાથી પહેલાં આપણે જે એ શીખ્યા એમાં એક માત્રા હતી, બરાબર, અને હવે બે માત્રાવાળા. તો એની સામે જે એવો શબ્દ હોય એની સાથે તમારે એને જોડવાનો રહેશે. ત્યાર પછી છે ચિત્ર સામે શબ્દ લખો. તો ચિત્રો આપેલા છે એને જોઈને એનું નામ એટલે કે એનો શબ્દ સામે લખવાનો છે. તો આ શેનું ચિત્ર છે? પગનું. તો પગને હિન્દીમાં શું કહેવાય? પેર. તો અહીંયા મેં લખ્યું છે પ ને બે માત્રા, પે એટલે કે પ ને એની માત્રા અને ર, પેર, નૈયા, થૈલા, પૈસા, કેદ, ખાના. જો, તો પેર એટલે કે પગ, નૈયા એટલે કે હોડી, નાવ જેને કહીએ આપણે, બરાબર, એને હિન્દીમાં નૈયા કહેવાય. પછી છે થેલો, જે થેલી, એને હિન્દીમાં શું કહેવાય? થૈલા. પછી છે રૂપિયાનો સિક્કો, તો પૈસા. અને છે કેદખાના, એટલે કે જેલ હોય ને એને હિન્દીમાં કહેવાય કેદખાના. ત્યાર પછી અધૂરા શબ્દો પૂરા કરો. તો આપણને એક અક્ષર લખેલો છે અને એક ખાલી જગ્યા છે, તો એની સામે આપણે એક શબ્દ લખશું એટલે એક અક્ષર લખશું એટલે આખો શબ્દ બની જશે. તો આપણે એ શબ્દો વાંચીએ. ગૈયા, મૈયા, મેલા, સૈર, પૈસા, ચૈત્ર, બૈરા, મેદાન, ભૈયા, સૈનિક. તો આ શબ્દો કેવા છે? મને કે ગ ને ગમે એક અક્ષર ઉપર બે માત્ર છે, બરાબર. એવી રીતે નીચે છે મૌખિક વાક્ય લખો. મૌખિક એટલે કે તમારે મોઢે લખવાના, ટીચર બોલે અને તમારા લખવાના હોય. પણ આપણે અત્યારે ઓનલાઈન શિક્ષણમાં તમે શાળાએ આવતા નથી, તો તમારે જોઈને લખવાના અથવા તો માતા પિતાની મદદથી મમ્મીને કહેવાનું કે તમે બોલો અને તમારે લખવાના રહેશે. તો મેં લખ્યા છે એ તમે જોઈ શકો છો. હેતલ સેબ ખા. તો તમે અહીંયા જુઓ કે હેતલ એક છોકરીનું નામ છે, બરાબર. તો એની બાજુમાં અલ્પવિરામ આવે, બરાબર. ત્યાર પછી જે છેલ્લે આપેલું છે એ પૂર્ણવિરામ કહેવાય. જ્યારે ગુજરાતીની અંદર આપણે આવી રીતે મીંડું કરીએ એને પૂર્ણવિરામ કહીએ ને, એવી રીતે હિન્દીમાં પૂર્ણવિરામ આમ કરાય. તો કોઈ પણ વાક્યની અંદર અલ્પવિરામ અને પૂર્ણવિરામ કરવું જરૂરી છે. અલ્પવિરામ ક્યારે આવે? જ્યારે કોઈ વ્યક્તિ કે વિશેષનું નામ હોય તો અલ્પવિરામ આવે. હવે છે ભાલુ નાચ દીખા. રાજેશ લેસન કર. માયા થયેલા રક. નાવિક નૈયા ચલા. મેરા ભૈયા સૈનિક હૈ. ગરમ ગરમ જલેબી ખા. રાકેશ પઢાઈ કર. કેવલ ગીત ગા. તો તમે જોઈ શકો છો કે મેં આ વાક્યો લખેલા છે. હેતલ સેબ ખા એટલે શું થાય? કે હેતલ સફરજન ખા.
भालू नाच दिखा, એટલે કે ભાલું નાચ બતાવ. રાજેશ લેસન કર, માયા થેલા રાખ, એટલે કે માયા થેલો રાખ. નાવિક નૈયા ચલા, એટલે કે જે હોડી, બરોબર, નૈયા એટલે કે હોડી જે ચાલક હોય એને કહેવાય નાવિક. નાવિક નૈયા ચલાવ. મેરા ભૈયા સૈનિક હૈ, મારો ભાઈ સૈનિક છે. ગરમ ગરમ જલેબી ખા, ગરમ ગરમ જલેબી ખા. પછી છે રાકેશ પઢાઈ કર, એટલે કે રાકેશ પઢાઈ એટલે કે ભણવું, બરોબર, એટલે કે વાંચવું, તો રાકેશ ભણ. પછી છે કેવલ ગીત ગા, તો કેવલ ગીત ગા. તો બાળકો, આજે આપણે જે અભ્યાસ કર્યો એ હું આશા રાખું છું કે તમે ખૂબ સારી રીતે અભ્યાસ કર્યો હશે અને તમને બરોબર સમજાઈ ગયું હશે. તો તમે એકદમ સારા અક્ષરોથી તમારું આટલું વર્ગ કાર્ય પૂર્ણ કરજો. અસ્તું.